ઉર્દુના મશહૂર શાયર દાગ સાહેબ નમાઝ પઢીને ઊભા થયા ત્યારે એમને લાગ્યું કે એમના ઘરે કોઈ આવેલું. એમણે નોકરને પૂછ્યું એટલે એણે કહ્યું કે તમારો મિત્ર આવ્યો હતો. એટલે દોડીને બહાર ગયા, એના મિત્રને બોલાવ્યો કે કેમ જતો રહ્યો. એણે કહ્યું કે તમે નમાઝ પઢતા હતા એટલે ચાલ્યો ગયો. ત્યારે દાગ સાહેબે કહ્યું, નમાઝી તો પઢ રહા થા, ગઝલ કહાં પઢ રહા થા. યાદ ઉપરની એક ગઝલ છે કે તમારી યાદ છે તે યાદ છે, ખલેલ નથી. તમારી યાદ છે તે યાદ છે, ખલેલ નથી. એ ચાલુ થાય, પૂરો થાય તેવો ખેલ નથી. બહોત અચ્છે. નજર મળી છે છતાં એ નજર ન કાંઈ ચડે. નજર મળી છે છતાં એ નજર ન કાંઈ ચડે. અમાસી રાત છે ને દીવામાં તેલ નથી. અમાસી રાત છે ને દીવામાં તેલ નથી. બનાવ ખૂબ બને ને નિશાન હોય નહીં. બનાવ ખૂબ બને ને નિશાન હોય નહીં. સુનામી નામ રહ્યું ને કશું બચેલ નથી. સુનામી નામ રહ્યું ને કશું બચેલ નથી. તમારી યાદ છે તે યાદ છે, ખલેલ નથી. એ ચાલુ થાય, પૂરો થાય તેવો ખેલ નથી. બહોત અચ્છે, ક્યા બાત હૈ. સુગમ સંગીતને સરનામે સ્વર ગુર્જરીમાં આપ માણી રહ્યા છો જાણીતા સ્વરકાર ગાયક ભરત પટેલ સાથે કવિશ્રી ભાસ્કર ભટ્ટની મુલાકાત. ભરતભાઈ જી, ગુજરાતી સુગમ સંગીતમાં હજી શું કરવાની જરૂર છે? ગુજરાતી સુગમ સંગીતમાં હજી તો ઘણું બધું કરવાની જરૂર છે. એક તો જે કમ્પોઝિશનો બને છે, જે ઘણા બધા કમ્પોઝરો અત્યારે સરસ કામ કરી રહ્યા છે, નવી પેઢીના કમ્પોઝરો ગાયકો ઘણું સરસ કામ કરે છે, પણ જે કમ્પોઝિશનો બને, જે સ્વરાંકનો નવા નવા બનતા હોય, એ નવા સ્વરાંકનો આપણા ગુજરાતી ભાષાના જે સ્વરાંકનો છે એ હિન્દી ભાષાના જે સ્વરાંકનો છે એના લેવલ સુધી પહોંચે અથવા તો લોકભોગ્ય બને. કારણ કે હિન્દી લેંગ્વેજની અંદર જે કમ્પોઝિશનો બને છે એ બધા એ લોકભોગ્ય થાય છે. ગુજરાતી ભાષાના આટલા બધા કમ્પોઝિશનો બનવા છતાં અમુક જ કમ્પોઝિશનો લોકભોગ્ય થાય છે. તો હું બીજા સરકારની તો વાત નથી કરતો, હું મારા પોતાના વિશે વાત કરું તો એવા કમ્પોઝિશનો બનાવવાની ટ્રાય કરવી જોઈએ કે જે લોકભોગ્ય થઈ શકે, ગુજરાતી ભાષા લોકો સુધી પહોંચી શકે. તો ગુજરાતી ભાષાથી આપણા બાળકો, આપણી યુવા પેઢી જેમ દૂર જતી જાય છે, તો એ ભાષા, એ કવિતા, એ સાહિત્ય લોકો સુધી પહોંચાડવામાં અને લોકો સુધી પહોંચે, યુવા પેઢી સુધી પહોંચે, એના માટે જરૂરી એ છે કે એ સ્વરાંકનો એવા હોવા જોઈએ કે જે લોકભોગ્ય થઈ શકે. મારું આવું માનવું છે. જી બિલકુલ, આપનું સાચું માનવું છે. અને સ્વર ગુર્જરીનો પણ એ પ્રયાસ છે કે આ ભાષાની સુગંધ, ભાષાની મહેક આપના સુધી પહોંચે અને સંગીતની અસર આપના કાન સુધી પહોંચે.
ભરતભાઈ જી, તમારી મર્યાદા જણાવશો? મર્યાદામાં તો એવું કહી શકું કે સંગીત એક બહુ મોટો દરિયો છે. શબ્દ જેમ મોટો દરિયો છે એમ સંગીત પણ મોટો દરિયો છે. આમાં ક્યાંય ઊંડું ઉતરી શકાતું નથી. કોઈ પણ વ્યક્તિ એમ કહેતો હોય કે હું પામી ગયો, તો સંગીતને પામી શકાતું નથી. હજી એકમાત્ર બૂંદ જ આપણને તો મળી છે. હજી અગાધ સમુદ્રની અંદર આપણે ઘણું બધું પામવાનું છે. એટલે આ એકચ્યુઅલી ખરેખર તો મર્યાદા આ જ કહેવાય કે આપણે હજી ઘણું મેળવવાનું છે. જેટલું મેળવી જેટલું મેળવીએ એટલું ઓછું છે. આની અંદરથી સંગીતમાં હજી સુધી આપણને કંઈ મળ્યું જ નથી. જે મળ્યું છે એનો આનંદ છે, પણ હજી ઘણું મળે એવું આપણે ઈચ્છીએ છીએ. હું તો એટલું ઈચ્છું છું કે હજી આનાથી વધારે કંઈ જાણવા મળે, હજી ઘણું શીખવા મળે. એટલે મારી મર્યાદા છે એના કરતાં આગળ હજી ઘણું જવાનું છે. મર્યાદા એ તો આમાં કાંઈ હોતી જ નથી એકચ્યુઅલી સંગીતની અંદર. સંગીત બહુ મોટી વાસ્ટ વસ્તુ છે, એક કલા છે કે જેની અંદર તમે જેટલા ઊંડા ઉતરો એટલા ઊંડા ઉતરી શકાય એમ છે. એટલે તમારી મર્યાદાઓ ધીમે ધીમે આગળ જ વધતી રહે છે. એટલે મર્યાદા તો જેવું કાંઈ છે નહીં, પણ મર્યાદામાં એવું થાય કે અમુક વખતે જ્યારે મારા કમ્પોઝિશનોમાં તમે જોજો જોઈ શકશો કે વધારે પડતા તાલના ચેન્જીસ કે વધારે પડતા રાગના ચેન્જીસ કે એવું નથી થતું જેનાથી રસ ત્રુટી ઊભી થાય. એટલે એ વસ્તુ મને ગમતી જ નથી. એટલા માટે હું એ ઇમ્પ્લિમેન્ટ નથી કરતો, કારણ કે એક કમ્પોઝિશન ચાલતું હોય એનો રસ જે ચાલતો હોય તો એ એક જ બેઝમાં જતું હોય એ વધારે સારું અને લોકભોગ્ય થઈ શકે છે એવું હું માનું છું. એટલે કદાચ એ મારી મર્યાદા પણ હોઈ શકે, કદાચ એ મારું પોઝિટિવ વાત પણ હોઈ શકે, હું એવું માનું છું. ક્યાં વાત છે તમારી મર્યાદા, જો કે વિશેષતા તમે વાત કરી કંઈક પામવાની સતત દખના. ભાસ્કરભાઈ, ઘણીવાર ઘણી રચનાઓ સાંભળીને, સ્વરકારની રચના સાંભળીને કવિ ધ્રુસકે ને ધ્રુસકે રડતો હોય છે, સાચું? શું કહેશો આના સંદર્ભે? આમાં શબ્દ અને સંગીત એ બે વસ્તુ ભેગી થાય એટલે હું મારી રીતે કહું છું કે શબ્દને પાંખો મળે છે સંગીતની, અને સંગીતની સાથે સંગીતની પાંખો સાથે શબ્દ ઉડે છે અને એ શબ્દ બધાના કાન ઉપર ઝીલાય છે અને એમાંથી એક સંવેદન ઊભું થાય છે જે સંવેદન કવિએ ઘૂંટ્યું હોય છે. એટલે એ રીતે જ આ વસ્તુ જોવાની હોય છે. દરેક શબ્દને એ જ્યારે સ્વરબદ્ધ થાય અને ગવાય ત્યારે વધારે એ શબ્દની અસરો ઊભી થાય છે અને એ અસરો ઝીલાય એટલે આંખો ભીની થાય છે. એ તદ્દન સાચી વાત છે. ક્યાં વાત. પણ સરકાર રચના કમ્પોઝ કરતો હોય ત્યારે એમણે શું ધ્યાન રાખવું જોઈએ કવિતા બાબત? મારું સ્પષ્ટ મંતવ્ય છે કે જ્યારે સ્વરાંકન થતું હોય અને પોતાની પાસે જે કૃતિ પોતાની સામે હોય એના શબ્દોની અંદર, એના સંવેદનની અંદર ડૂબકી મારવી પડે. તમને હું એક દાખલો આપું કે કોઈ ધૂબકો મારવો હોય સાગરમાં કે સરોવરમાં તો બે પ્રકારના ધૂબકા મારવાના હોય છે. એક ધૂબકો હોય છે કોશિયો, એ કોશિયો એટલે કોશની જેમ સીધો અંદર જતો રહે, અને બીજો પલાઠીઓ, એ પલાઠીઓ એવો ધૂબકો કે એ ઉપર જ રહે. એટલે ખરેખર તો સંગીતકારે એ સરોવરમાં કોશિયો ધૂબકો મારવાનો હોય છે. એના ઊંડાણમાં જાય, શું કવિ કહેવા માગે છે, કવિનું સંવેદન શું છે એ બધું ઝીલાય ત્યારે એ કૃતિને ન્યાય મળે છે અને એને સ્વરદેહ મળે છે. એટલે બહુ સાચી જ વાત છે. અને મને મારે કહેવું પણ પડશે કે ભરતભાઈમાં એ ગર્લ્સ છે. ભરતભાઈ શબ્દના ઊંડાણ સુધી પહોંચે છે અને ઘણી વખત તો એ કોમ્પોઝિશન કરતા હોય ત્યારે એક મારી જો રચના હોય તો મને અચૂક ફોન આવ્યો હોય કે ભાસ્કરભાઈ આનો શું અર્થ થાય છે એમ. એટલે બહુ જ અદ્ભુત વસ્તુ છે. બહુ જ છે. તો પ્રેમના સાગરમાં જેમણે ખૂબ ધૂબકા દીધા છે એવા કૃષ્ણની વાત હવે પછીની રચનામાં છે. સરનામું પૂછો છો શ્યામનું, કરો કેર ઓફ રાધાના નામનું. વાહ વાહ. Thank you.
चलो चल
આવી।